जय श्री कृष्ण बाळ मित्रों, केम छो? तो बाळको, आज आपणे कयो विषय शीखीशुं? विषय गणित गम्मत धोरण एक। बाळको, आपणे चेप्टर आठ नो भाग एक जोई गया। आजे आपणे भाग बे जोईशुं। एमां शुं आपेलुं छे? त्रीस प्लस एक बराबर एकत्रीस। त्रण दस, त्रण दस करता दस दसना केटला जूथ आपेला छे बाळको? त्रण। एक बे त्रण एटले त्रण दस। छूटू केटला छे? एक। तो एक एक तकड़े एकड़े एक त्रीस। त्यार पछी शुं आवे? त्रण दस कर दस दसना त्रण जूथ एकमां केटला छे? बे। तगड़े बगड़े बत्रीस। दस दसना त्रण जूथ छे, त्रण छूटा मणका छे, एटले केटला थशे? बे तगड़ा तेत्रीस। बाळको, पहेलो अंक होय तेने शुं कहेवाय? तेने दशक कहेवાશે। અને બીજો અંક હોય તેને શું કહેવાશે? એકમ। બે તગડા તેત્રીસ, ત્રીસ વત્તા ચાર બરાબર ચોત્રીસ, ત્રણ દશક ચાર એકમ। પેલો શું છે? દશક ચાર એકમ, તગડે ચોગડે ચોત્રીસ। ત્યારબાદ શું આપેલું છે? તગડે પાચડે પાત્રીસ, ત્રણ દશક પાંચ એકમ, તગડે પાચડે પાત્રીસ। ત્યારબાદ શું આપેલું છે? પાંત્રીસ પછી બાળકો કેટલા આવશે? છત્રીસ। છત્રીસમાં પહેલો અંક શું? ત્રણ છે, એટલે ત્રણ દશક। બીજો અંક કેટલા આપેલા છે? છ, એટલે છ એકમ, તગડે છગડે છત્રીસ। ત્રીસ વત્તા સાત બરાબર સાડત્રીસ, ત્રણ દશક અને સાત એકમ। પહેલો અંક છે એને દશક કહેવાય, બીજો અંક એને શું કહેવાશે? એકમ, તગડે સાતડે સાડત્રીસ। ત્રીસ વત્તા આઠ બરાબર આડત્રીસ, માં આઠ ઉમેરશો એટલે કેટલા થશે? તગડે આઠડે આડત્રીસ। ત્યારબાદ શું આવશે? ત્રીસ વત્તા ચાર નવ બરાબર ઓગણચાલીસ, ત્રણ દશક નવ એકમ, તગડે નવડે ઓગણચાલીસ। ત્રીસ વત્તા દસ, જો બાળકો દસ આપેલું છે એટલે શું બનશે? દસ નું એક જૂથ બનશે, એટલે કેટલા થયા? ચાર દશક દસ, વીસ ત્રીસ ચાલીસ, ચોગડે મીંડે ચાલીસ। ચાલો બાળકો, ત્યારબાદ કયો પ્રશ્ન આપેલો છે? પ્રશ્ન તેર, એકત્રીસ થી ચાલીસ સુધીની સંખ્યાઓ લખો। તો પહેલી લાઈન છે, તમારે શું કરવાનું છે? ઘૂંટવાની છે અને સાથે બોલવાનું છે। તગડે એકડે એકત્રીસ, આવી રીતે તમારે લાઈન પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ શું આપેલું છે? પહેલો અંક આપેલો છે પણ બાકીના અંક લખેલા નથી, તો ત્યાં આપણે શું કરવાનું છે? ઉપરથી જોઈને લખવાનું છે અને બોલવાનું છે। તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ। તગડો અને ચોગડો બંને અંક ભેગા થશે એટલે કેટલા બનશે? ચોત્રીસ। તગડે પાછડે પાંત્રીસ, તગડો અને પાછડો બંને અંક ભેગા થશે એટલે કેટલા થશે? તગડે પાછડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ, ચોગડે ને મીંડે ચાલીસ। બાળકો, આવી જ રીતે તમારે નીચેની લાઈન પૂર્ણ કરવાની છે। ચાલો, ત્યારબાદ શું આપેલું છે? પ્રશ્ન ચૌદ, વાંચો અને લખો। ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ, ત્રીસમાં એક ઉમેરશો એટલે કેટલા થશે? એકત્રીસ। ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ, ત્રીસ વત્તા બે બરાબર બત્રીસ, ત્રીસ વત્તા ત્રણ બરાબર બે તગડા તેત્રીસ, ત્રીસ વત્તા ચાર, ત્રીસમાં ચાર ઉમેરશો એટલે ત્રીસનો ત્રણ વત્તા ચાર એટલે ચાર, તગડે ચોગડે ચોત્રીસ। ત્રીસ વત્તા પાંચ બરાબર દશકનો ત્રણ, એકમનો પાંચ, એટલે તગડે પાંચડે પાંત્રીસ। ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ, ત્રીસ વત્તા સાત બરાબર કેટલા થશે? સાડત્રીસ,
रगड़े सातड़े साड़त्रीस। बाळको तमारे खाली लखवानु थी, तमारे बोलवानु पण छे, जेथी करी तमने याद रहे कि तगड़े आठड़े केटला कहेवाय। तगड़े आठड़े आड़त्रीस। त्रीस वत्ता नौ बराबर ओगणचालीस। चलो त्यारबाद शुं आप्युं, त्रीस वत्ता दस बराबर चालीस। त्रीस में दस उमेरशो एटले केटला थशे, चोगड़े मींडे चालीस। ત્યારબાદ શું આપેલો છે પ્રશ્ન પંદર, ગણો અને આપેલા ચોરસમાં સંખ્યા લખો। તમારે શું કરવાનું છે, ગણવાનું છે અને આપેલા ચોરસમાં શું કરવાનું છે, અંક લખવાના છે। તો આપણે દશક કેટલા છે ગણીશું, દસ દસના જૂથ હોય એને પહેલાં શું કહેવાય, પહેલાં હંમેશા દશક લખવાનો, તેની બાજુમાં કયું આવશે એકમ। તો દસ દસના કેટલા જૂથ આપેલા છે, એક બે ત્રણ। તો આપણે દસ દસના ત્રણ જૂથ હોય તો આપણે ત્રણ લખીશું, છૂટા છે એટલે એને એકમ કહેવાશે। તો એક બે ત્રણ ચાર પાંચ, ત્રણની બાજુમાં એકમ આવશે પાંચ, તગડે પાંચડે પાંત્રીસ। બાળકોમાં દશકનો અંક કેટલા આપેલા છે, તો એક બે ત્રણ, દશક કેટલા છે ત્રણ, તો અહીં ત્રણ લખીશું, છૂટા મણકા કેટલા છે એટલે એકમ કહેવાશે। દશકની બાજુમાં કયો આવશે એકમ, તો એક બે અને ત્રણ, તો આપણે છૂટા કેટલા છે ત્રણ, તો આપણે બે તગડા તેત્રીસ। ત્યારબાદ શું આપેલું છે, દશક, દશકમાં એક બે ત્રણ, દશક છે ત્રણ, એકમ કેટલા આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તગડે સાતડે સાડત્રીસ। દસ દસના જૂથ કેટલા આપેલા છે, તો એક બે ત્રણ, તો આપણે ત્રણ લખીશું, છૂટા કેટલા આપેલા છે વણકા, તો એક બે ત્રણ ચાર પાંચ છ, તો તગડે છગડે છત્રીસ। બાળકો દશકના દસ દસના જૂથ કેટલા આપેલા છે, તો એક બે ત્રણ, તો આપણે ત્રણ લખીશું, એકમ કેટલા છે, છૂટી છે સળી, તો બે, તો અહીં બે લખીશું, કેટલા થાય, તગડે બગડે બત્રીસ। દશકના જૂથ કેટલા આપેલા છે, તો એક બે અને ત્રણ, તો અહીં ત્રણ લખીશું, છૂટા મણકા કેટલા આપેલા છે, તો એક બે ત્રણ ચાર, તો ત્રણની બાજુમાં કેટલા લખવાનો એકમ, ચાર, તગડે ચોગડે ચોત્રીસ। ત્યારબાદ આગળનો પ્રશ્ન શું આપેલો છે, પ્રશ્ન સોળ, વાંચો અને લખો। ત્રણ દશક બે એકમ, આપણે જોઈને સામે લખવાનું છે, ત્રણ દશક અને બે એકમ, તગડે બગડે બત્રીસ। દશકનો ત્રણ, એકમનો બે, તગડે બગડે બત્રીસ, તે જ તમારે સામેથી જોઈને સામે જોઈને લખવાનું છે। ચાલો ત્યારબાદ શું આપે, પ્રશ્ન સત્તર, જોડકા જોડો। આમાં શું આપેલું, અંક આપેલા છે, અહીંયા આપણે નિશાની સરવાળાની નિશાન, ત્રીસ વત્તા ચાર, ત્રીસ વત્તા છ, આપણે સાચા અંક સાથે જોડીશું, અહીં કેટલા કહેવાય, તગડે છગડે છત્રીસ। આપણે છત્રીસ કરવા હોય તો આપણે શું કરવું પડે, ત્રીસમાં છ ઉમેરવા પડે, આપણે તેની સાથે જોડીશું, ત્રીસ વત્તા છ, આપણે તગડે ચોગડે ચોત્રીસ। પહેલો દશક કેટલા છે, ત્રણ, તો ત્રણ એકમમાં ચાર છે એટલે ચાર, ત્રીસ વત્તા ચાર બરાબર ચોત્રીસ। ત્યારબાદ શું આપેલું છે, આડત્રીસ, તો ત્રીસ વત્તા આઠ, દસ દસના ત્રણ જૂથ અને એકમના આઠ, ત્રીસ વત્તા આઠ એટલે આડત્રીસ, ત્રીસ વત્તા ત્રણ એટલે તેત્રીસ। ચાલો ત્યારબાદ શું આપેલું છે તમને, અહીંયા ત્રણ દશક એક એકમ, તો હંમેશા પહેલાં દશક આવે, દશકનો ત્રણ, એકમનો એક, તગડે એકડે એકત્રીસ, તો આપણે તેની સાથે જોડીશું। ચાલો બાળકો ત્યારબાદ શું આપે, ત્રણ દશક પાંચ એકમ, દશકનો ત્રણ, એકમનો પાંચ, તગડે પાંચડે પાંત્રીસ, ત્રણ દશક સાત એકમ, તો આપણે કયો અંક બનશે, બંને અંક ભેગા થશે, ત્રણ ને સાત સાડત્રીસ, આપણે તેની સાથે જોડીશું, ત્રણ દશક નવ એકમ, દશકનો ત્રણ એકમનો નવ, એટલે બંને અંક ભેગા થશે એટલે કયો અંક બનશે, તગડે નવડે ઓગણચાલીસ।
ચાલો બરોબર, ત્યારબાદ શું આપેલ ખૂટતી સંખ્યાઓ લખો. તમારે અમુક અંક આપેલા છે, જે પણ અંક આપેલા નથી તે આપણે સંખ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલો અંક કયો આપેલો છે? તગડે એકડે એકત્રીસ. એકત્રીસ પછી કઈ આવશે? તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ. લખવાનું છે અને સાથે બોલવાનું છે. ચોત્રીસ પછી બાળકો કેટલા આવશે? તગડે પાંચડે પાંત્રીસ. પાંત્રીસ પછી છત્રીસ આપેલા છે, તો છત્રીસ પછી કેટલા આવતા હશે? તો તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ, ચોગડે ને મીંડે ચાલીસ. ચાલો ત્યારબાદ બીજી લાઈન આપણે લખીએ. તમને શું કરવા, પહેલો અંક આપેલો નથી. તગડે બગડે બત્રીસ આપેલા છે, ચોત્રીસ છે અને ઓગણચાલીસ છે. તો બત્રીસની આગળ કેટલા આવશે? તો તગડે એકડે એકત્રીસ. પછી બત્રીસ પછી કેટલા આવશે? બે તગડા તેત્રીસ. ચોત્રીસ આપેલા છે તો આપણા નીચે કેટલા લખીશું? તગડે પાંચડે પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ. તો ઓગણચાલીસ પછી નીચે કેટલા લખવાના? ચોકડે મીંડે ચાલીસ. ચાલો બરાબર, તો તમારે છેલ્લી લાઈન શું કરવાની છે? તમારે જાતે જ આવી રીતે પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન ઓગણીસ. આપેલા ચોરસમાં જવાબ લખો. તો બાળકો આપણે શું કરવાનું છે? આપેલા ચોરસ પર આપણે શું લખવાનો છે? જવાબ લખવાનો છે. તો ત્રીસ વત્તા પાંચ બરાબર જવાબ કેટલો આવશે? તો ત્રીસનો ત્રણ, પાંચના પાંચ, તગડે પાંચડે પાંત્રીસ. આને દશક કહેવાશે, આને એકમ કહેવાય. તો પહેલાં દશકમાં પહેલો અંક હોય એને દશક કહેવાય. ત્યારે દશકનો ત્રણ, એકમનો આઠ, તગડે આઠડે આડત્રીસ. ત્રીસ વત્તા છ, તો દશકમાં ત્રણ, એકમનો છ, તગડે છગડે છત્રીસ. ત્રીસ વત્તા બે, દશકમાં તો કેટલા આવશે? ત્રણ, એકમના બે, તગડે બગડે બત્રીસ. ત્રીસ વત્તા સાત, દશકનો ત્રણ, એકમનો સાત, તગડે સાતડે સાડત્રીસ. ત્યારબાદ તમને નીચે શું આપેલું છે? મોટી સંખ્યા ઉપર ગોળ બનાવો. તમને મોટી સંખ્યા હોય તેની પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો ચોરસમાં તમને બે સંખ્યા આપેલી છે, એકત્રીસ અને સાડત્રીસ. તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાશે? જો આપણે એકડા બોલીએ પહેલાં આવે ને તેને નાની સંખ્યા કહેવાય, પછી આવે તેને કઈ સંખ્યા કહેવાય? તેને મોટી કહેવાય. ચાલો બાળકો, તો આપણે પહેલાં એકત્રીસની લાઈન બોલો. તો પહેલાં કઈ આવે? એકત્રીસ આવે કે સાડત્રીસ આવે? તો પહેલાં એકત્રીસ આવશે અને પછી સાડત્રીસ આવે. તો જે પછી આવે તેને મોટી કહેવાશે. તેની પર શું કરવાનું? ગોળ. ચોકડે મીંડે ચાલીસ અને તેત્રીસ. તો આપણે એકત્રીસની લાઈન તમે બોલો તો પહેલાં કયો અંક આવશે? તો પહેલાં તેત્રીસ આવે પછી ચાલીસ આવે. તો જે પછી આવે તેને કઈ કહેવાય? મોટી સંખ્યા. તગડે છગડે છત્રીસ, તગડે પાછડે પાંત્રીસ. તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? જો બાળકો, પાંત્રીસ પહેલાં આવે, પાંત્રીસ પછી છત્રીસ આવે, તો છત્રીસ પાંત્રીસ કરતાં મોટી કહેવાશે. તો તેની ઉપર શું કરીશું? સર્કલ. આડત્રીસ અને બત્રીસ, તો આપણે પહેલાં કઈ આવશે? તો પહેલાં બત્રીસ આવે પછી આડત્રીસ આવે, બત્રીસથી પછી નીચે આડત્રીસ આવશે. જે પછી આવે તેને મોટી સંખ્યા કહેવાશે. તો તગડે આઠડે આડત્રીસ કેવી કહેવાશે? મોટી સંખ્યા. તેની ઉપર સર્કલ. ત્યારબાદ તમને નીચે શું આપેલું છે? પ્રશ્ન એકવીસ. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. આ બંને સંખ્યા આપેલી છે તેમાં આપણે નાની શોધવાની છે. તો તમને ખબર કેવી રીતે પડશે નાની સંખ્યા કોને કહેવાય? તો આપણે એકડા બોલીએ તો જે પહેલાં આવે તેને નાની સંખ્યા કહેવાય. તગડે નવડે ઓગણચાલીસ અને સાડત્રીસ છે. તો બાળકો આમાં સાડત્રીસ પહેલાં દેખાય છે ને, ઓગણચાલીસ પછી આવે. તો પહેલાં કઈ આવશે? સાડત્રીસ આવે. તો એ આપણી કેવી કહેવાય? નાની સંખ્યા કહેવાશે. તેત્રીસ અને છત્રીસ, તો બાળકોમાં બંનેમાંથી પહેલાં કઈ દેખાય છે તમને? પહેલાં તેત્રીસ આવે પછી છત્રીસ આવે. તો પહેલાં આવે તેને નાની સંખ્યા કહેવાય. તેની ઉપર ત્રિકોણ કરીશું. આડત્રીસ અને ચોત્રીસ,
तो आप एकड़ा बोलिए तो पहला कई संख्या आ 34 आए कि 38 आए तो पहला 34 आवशे पछी 38 आए तो पहला आए ते हमेशा नानी संख्या होय 32 અને 40 તો પેલા કઈ આવશે 32 તો તે આપણી નાની સંખ્યા ચાલો ત્યારબાદ પ્રશ્ન 22 તરત પછીની સંખ્યા લખો તો 33 છે તો 33 પછી કેટલા આવજો બાળકો 33 પછી પાછળનું બોક્સ ખાલી છે એટલે પછીની સંખ્યા લખવા તો 33 ની નીચે કેટલા આપેલા છે 34 તો તગડે ચોગડે 34 37 તો 37 ની પછી નીચે કેટલા આવશે 37 પછી આવે 38 38 કેમ થશે તગડે આઠડે 38 38 38 પછી કેટલા આવશે 38 પછી આવે 39 તગડે નવડે 39 32 પછી કેટલા આવે 32 ની નીચે કેટલા આપેલા છે 33 તો 32 પછી આવશે 2 તગડા 33 હવે શું આપ્યું તરત પહેલાની સંખ્યા લખો તો 35 છે તો 35નું આગળનું બોક્સ ખાલી છે બાળકો એટલે આપણે હંમેશા આગળની સંખ્યા જ લખવાની છે તો 35ની આગળ એટલે કે ઉપર તો 35ની ઉપર તમને કેટલા દેખાય છે તો 35ની ઉપર આવે 34 તગડે ચોગડે 34 હવે અહીંયા પેલું છે 40 તો 40ની ઉપર કેટલા છે તો 40ની ઉપર આપેલા છે 39 40ની આગળ કેટલા આવશે 39 32 તો 32ની આગળ આવે 31 37 37ની આગળ તમને કેટલા દેખાય 37 છે એની આગળ આવે તગડે ઝગડે 36 ચાલો ત્યારબાદ પ્રશ્ન આપેલો છે પ્રશ્ન 24 વચ્ચેની સંખ્યા લખો તો 33 આપેલા છે અને 35 આપે તો વચ્ચે કઈ સંખ્યા આવતી હશે જો બાળકો આ 33 આ 35 આ બંનેની વચ્ચે કઈ સંખ્યા છે તો બંનેની વચ્ચે આવશે તગડે ચોગડે 34 38 તો 38 પછી આવશે 39 તો 38 39 અને 40 32 તો 32 પછી કેટલા આવશે 33 બે તગડા 33 32 33 34 ચાલો 36 આપેલા છે તો 36 પછી કેટલા આવે તો પછી આવશે 37 તો તગડે સાતડે 37 તો બાળકો આપણા એ ભાગ 2 પૂર્ણ થાય છે તમારે પણ સ્વાપોચમાં પાના નંબર 25 સુધી પૂર્ણ કરવાનું રહેશે.